स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षयुगल कृपा पाराभार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायनमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्मनाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः पुलो श्रीस्वामिनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ ગણશ્યામ મહારાજની જય જય ભક્તોને હેતથી સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુળન સ્વામી ગુણ ગ્રાહક અંદર આકાશ ગુણ વર્ણન નામના પ્રકરણની અંદર સ્વામી એમ કે છે એક વ્યક્તિ છે અશુદ્ધ વાણીને બોલે છે એક વેદોને વિચારે છે બંને જગતની અંદર પ્રસિદ્ધ છે બંને શબ્દના ભેદ છે વાણીના ભેદ છે એકના શબ્દ શાસ્ત્રના પ્રમાણે છે એકના શબ્દ લોકની અંદર પણ શોભેના એવા છે કારણ કે બંનેના વિચારોનું ઘડતર ક્યાં થયું છે એના પર આધાર છે કોઈ સંત સભાની અંદર જઈને કથા વાર્તાનું શ્રવણ કરીને જો ઘડાયેલો હોય તો એની વાણીની અંદર કોમળતા આવે છે એની વાણીની અંદર નિર્મળતા આવે છે નહી તો એની વાણી કુહાળા જેવી રહે છે આગળ સ્વામી લખે છે હે બોલની तापरते तो हेत ता। जाकी जैसी है बोलनी तापरते तो है ता। कोकिला क्या देता है अरुका कौलू क्या लेत कोकिला क्या देत है अरुका कौलू क्या लेत જાકી બોલની સ્વામી કે જેની જેવી બોલ બોલવાની ભાષા છે સૌથી પહેલા અગત્યમાં અગત્યનું છે આપણી ભાષા ભાષા પછી વર્તન બીજા નંબરે છે કારણ કે વાણીનો વ્યવહાર તો રાત દિવસ થવાનો છે વ્યક્તિ વ્યક્તિ સાથે થવાનો છે હવે એ વ્યવહાર જેને પ્રથમ વ્યવહાર જ ન આવડે એ પછી ગમે એટલું સારું વર્તતો હોય એ ગમે એટલું તપ કરતો હોય ભજન કરતો હોય સેવા કરતો હોય સત્સંગમાં કે પછી સમાજની સેવા કરતો હોય કુટુંબ પરિવારની કેર લેતો હોય રાતને દિવસ ત્રણ ત્રણ જોબો કરીને કુટુંબ પરિવારનું પૂરું કરતો હોય પણ જો ભાષા સરખી ના હોય તો એની ઉપર કોઈને હેત ના થાય ત્યાં સુધી સારંગપુરનું બીજું વચનામૃત ભગવાન સારંગપુર બીજું વચનામૃત બે થી પાંચ વખત વાંચજો વિચારવા જેવું છે ભગવાનની મૂર્તિમાં અતિશય હેત કય પ્રકારે થાય આવો સ્વયં પ્રકાશાનંદ સ્વામી નો પ્રશ્ન છે એનો જે જવાબ શ્રીજી મહારાજ આપે છે એમાં સૌથી પહેલા મહારાજ જે કહે છે એમાં વાની વિવેક સૌથી પહેલા કહે છે ભગવાનની મૂર્તિમાં હેત કરવું હોય ને તોય વાનીનો વિવેક સૌથી પહેલા શ્રીજી મહારાજ શીખવાડે છે કેવી રીતે વર્તવું એમાં શ્રીજી મહારાજ કે દેહે કરીને મને કરીને અને વાણીના ગુણે કરીને વર્તે હવે એ વાણીનો જે ગુણ છે એ કયો છે કેવો છે એને ત્યાંથી શીખવા જેવો છે સૌથી પહેલા શ્રીજી મહારાજ ભગવાનની મૂર્તિમાં અતિશય હેત કયા પ્રકારે થાય એના જવાબમાં શરૂઆત જ વાણીના વ્યવહારથી કરે છે કે વાણીનો વ્યવહાર જો સારો હોય તો ભગવાનના મોટા પુરુષને કે મોટા સાધુને કે મોટા એકાંતિક ભક્તને આપણી ઉપર હેત થાય અને એને કારણે ભગવાનને આપણી ઉપર હેત થાય મહારાજ કે અમને કેટલી વસ્તુ ન ગમે એ અંત્યના પચીસમા વચનામાં મહારાજ કે છે જેની બોલીમાં ઠા ના હોય ને એ તો અમને ગમે જ નહીં આપણી ભાષામાં ઠા ના હોય આપણી ભાષામાં કેટલું અટકવું કેટલું બોલવું ન બોલવું એનો વિવેક ન હોય શ્રીજી મહારાજને નથી ગમતું રાજબાએ કહ્યું છે મહારાજ કેટલા ગુને કરીને તમે પ્રસન્ન થાવ કેટલા ગુને કરીને કુરાજી થાવ ત્યારે મહારાજે શરૂઆત જ સૌથી પહેલા રાજી પાથી નહીં કેટલી બાબત અમને નથી ગમતી એ પહેલા કીધી છે મહારાજ કે બોલવાનો ઠા ના હોય એ તો અતિશય ના ગમે ના ગમે ક્યારે કઈ વાત ક્યાં કેવી ક્યાં ન કેવી કેટલી વાત કેટલા વ્યક્તિ વચ્ચે બોલવી ન બોલવી બોલવી તો કેવી રીતે બોલવી એ જ એને ખબર નથી શ્રીજી મહારાજને એ ગમતું નથી હે બોલની તાપર તે તો કોકિલા ત્યા દે તે કોયલ શું આપે છે બધાને કઈ આપી દે હીરામૂતી આપે છે અને કાગડા અને ગુવડો ઉલ્લુ એટલે ઘુવડ તો કાગડા અને શું લોકો પાસેથી કઈ લઈ જાય છે ના કોઈ કશું દેતું નથી ને કોઈ કશું લેતું નથી પણ વાણીનો વ્યવહાર કોયલ જ્યારે બોલે છે ત્યારે વ્યક્તિને બહુ આહલાદક અને શાંતિપ્રદ લાગે છે અને કાગડા ને ગુવળ છે ને એ બોલે છે ને ત્યારે વ્યક્તિને ઉદ્વેગ થાય છે ઉદ્વેગ થાય છે માટે કોયલ જેવું કેતા મધુર જે ગઈકાલે કીધું હતું એવું બોલવું એવું જ બધું રાખવું એમ કે છે કેટલાક લોકોએ બહુ સરસ શુભ ચિંતન કરીને લખ્યું છે એ એવું કહે છે યોગ્ય રીતે બોલાયેલા શબ્દો એ ચાંદીના સુંદર વાસનમાં મૂકેલા સોનાના સફરજન જેવા છે સુંદર રીતે બોલાયેલા શબ્દો હોય એ સાવચેત જીભ છે એ જીવનનું વૃક્ષ છે જીવન અને મૃત્યુ બંને જીભની શક્તિ માં જ છે કૂતરાને પાડી શકાય છે બિલાડીને પાડી શકાય છે સિંહને પણ પાડવા પાડે છે સિંહની સાથે રહે છે અને સિંહને પણ પાડવા પાડે છે સિંહની સાથે સૂઈ જાય છે કશું ના થાય વાઘ પાડે છે ઘણા લોકો વાઘ ઘરમાં રાખે છે પોતાના ઘરમાં જ એમ બિલાડીને કૂતરું રાખે ને એમ વાઘ ફરતા હોય એવા લોકોય છે ચિત્તા પણ પાડવા વાળા છે આ બધા હિંસક પ્રાણીઓ છે પરંતુ આને પણ એની સાથે રહેતા હોય એવા ઘણા બધા લોકો છે ઘણા બધા લોકો છે હાથીને પણ મિત્રવત રાખે છે સર્પને પણ મિત્રવત રાખતા હોય એવા લોકો છે હાવ હિંસક અને ઝેરી પ્રાણીઓને પણ મિત્રવ્રત પાડી શકાય છે પણ આશ્ચર્યની વાત એ છે વ્યક્તિ જીભને પાડી શકતો નથી બધાને પાડી શકાય છે સિંહને પાડવો સહેલો છે કે એ સિંહ જેમ એનો માલિક કેમ કરે એનો મિત્ર જે થઈ ગયો છે એવો વ્યક્તિ એની પાસે જે ખેલ કરાવે જંગલનો રાજા છે પણ ત્યાં ખેલ કરે હાથી જેવું બળવાન પ્રાણી એનો જે માલિક બને એને જે ટ્રેનિંગ આપવાળો બને એનો મિત્ર બને હાથી એના ઈશારા ઉપર કામ કરે સર્પ ઝેરી છે પણ જે એની સાથે હેત કરે છે એના ઈશારા પર કામ કરે કૂતરા કેટલાક હિંસક હોય છે પણ એના માલિક અને જેમાં એને હેત છે મિત્રવત છે એના ઈશારા પર કામ કરે પણ જીભ પોતાની જીભ છે એને વ્યક્તિ પાડી નથી શકતો સિંહને પાડવો સહેલો છે જીભને પાડવી બહુ અઘરી છે સિંહને ટ્રેનિંગ આપવી સેલી છે જીભને ટ્રેનિંગ આપવી બહુ અઘરી છે હાથીને ટ્રેનિંગ આપવી સેલી છે પણ આ હાડકા વિનાની બે ઇંચની લૂલીને જે ટ્રેનિંગ આપવી એને ટ્રેન કરવી કે વધારે પડતી અલી ના જાય ક્યાં કેટલી હલાવવી ક્યાં કેટલી ના હલાવવી એને ટ્રેન કરતા વ્યક્તિની જિંદગી નહીં જનમો જનમ જતા રહે છે તો પણ ટ્રેન નથી થતી કલ્પના તો કરો કે ભગવાનની સાથે રહેલા ભગવાનની તુલ્ય પૂજાતા હમણાં જ આગળ આપણે વાત કરી હતી એવા મુક્તોના તો ચરિત્ર હોય પણ સીતાજી જેવા દ્રૌપદીજી જેવા એની ટ્રેનિંગમાં એક જ વાર ખામી આવી ગઈ એક વાર કેટલું મોટું કામ થઈ ગયું તા આપણે તો પડે પડે ખામી જ ખામી છે આપણી જીભમાં તો કોઈ ટ્રેનિંગ કે કોઈ વિચાર કે કાંઈ નહીં હરાયા ઢોર જેવી હોય ગમે ત્યાં રખડતી હોય એટલે ગમે તે શબ્દ બોલી જાય ગમે તે કહી દે ગમે તેને કહી દે ગમે તે રીતે કહી દે એવી આ જીભ કેટલી નુકસાનકારક થાય માટે ભગવાનનો ભક્ત સાવધાન બને શબ્દનો હિસાબ રાખો શબ્દનો હિસાબ રાખો તો એ શબ્દ વ્યવસ્થિત રીતે ઉચ્ચારાય નહી તો વ્યવસ્થિત રીતે શબ્દનું ઉચ્ચારણ ના થાય કોઈ બહુ સરસ કીધું પહોંચી એટલે બાજુ બંધ છે ને પુરુષને રૂપ નથી ચંદ્ર જેવા ઉજળા હાર હોય સ્નાન કર્યું હોય બરાબર ઘસીને ચંદનનું વિલેપન કર્યું હોય ફૂલ કે બરાબર ઓળેલા વાળ હોય આમ વાળની બરાબર પોથીન બધું વ્યવસ્થિત પાડી દીધું હોય એ પુરુષને શોભા નથી આપતા આમાંનું એક પણ પુરુષની શોભા નથી પરંતુ સંસ્કારવાળી વાની જે ધારણ કરવામાં આવે છે તે એકલી જ પુરુષને શોભાવે છે કારણ કે બાકીના બધાએ આભૂષણો ધીરે ધીરે નાશ પામી જવાના છે બાજુબંધ ફૂલના બાંધ્યા હશે તો હવાર બાંધ્યા હશે તો હાંજે કરમાઈ જશે ચંદ્ર જેવો ઉજળો મોતીનો આર હશે તે સમય જતા કાળો પડી જશે ગમે એવા વાળ ઓઢ્યા હશે ને ગમે એવો રૂપાળો ને જુવાન ને ધોળો ને આમ તમારે રૂપરૂપ નો અંબાર દેખાતો હશે ને અરીસા સામે ઉભો હોય તો જાને ઓ હો પૂનમનો ચાંદ હોય એવું મોઢું હશે સમજ્યા ને ક્યાંય ઊભો રે ભાઈ લગ્ન કરવું છે આનું તો ઓહો લાઈનો પડી જાય એવો હોય કદાચ પણ તોય હિતે રેસી નો થાય ને એટલે કરચલ્યો પડી જવાની છે કોઈ પણ આભૂષણ જેટલા બીજા છે બધાનો નાશ થઈ જાય છે પણ એક વાની રૂપી આભૂષણ એવું છે જે અંત સમય સુધી રહે છે બીજા બધા ધીરે ધીરે ક્ષણ ક્ષય પામશે જ્યારે સાચું ભૂષણ તો ભક્તોની ભક્તની કે કોઈ વ્યક્તિની વાની છે વસંત ઋતુમાં બોલાય એ ઉપરથી કાગડાને કોયલની પરીક્ષા થાય તેમ માણસ જ્યારે બોલે છે ત્યારે જ સજ્જનને દુર્જન એ લોકો જાણી શકે છે સજ્જન છે કે દુર્જન છે કેમ ખબર પડે આજે તો દુર્જન પણ એટલા સરસ એવું કાંઈ નથી દુર્જનને માથે સિંગડા હોય દુર્જનને પાછળ પૂછડું હોય એવું કંઈ છે દુર્જનનું લક્ષણ કોઈ પણ વ્યક્તિ આ દુર્જન છે કે સજ્જન છે સાના ઉપરથી ઓળખાય છે સૌથી પહેલાં એની વાણી ઉપરથી ઓળખાય છે વાણી ઉપરથી એના ઉપરથી દુર્જન અને સજ્જનની પરીક્ષા થાય છે વાગડ ની અંદર એક ભીકોભાઈ નામે શેઠ હતા જમવા બેઠા ત્યારે દીકરાની વે થાળી પીરશી એ શેઠ ને દીકરાની વોવે થાળી પીરસી હવે થાળીમાં જમવાનું ઠંડુ થઈ ગયેલું દાદા અને શેઠ દાદાને જોઈતું તું કેવું ગરમ ગરમ વરાળ નીકળતી હોય ને એ એવું જોઈતું હતું શેઠ દાદા હતા હા દાદા એમને એવું જોતું હતું એટલે શેઠ બોલ્યા કે વહુભા હું વૃદ્ધ છું મારે દાંત નથી માટે ઊનું રાખો તો ઠીક વહુ કે ઊનું ખાવું હોય તો બીજી કરો ને આ સંવાદ કેટલો ખતરનાક થયો ઓનું ઓનુ ખાવું હોય તો બીજી કરો ને આ સંવાદ કેટલો બધો એક વાક્ય પણ તમે વિચારો આપણે ખાલી વાંચીએ છે આપણે કોઈને કીધું નથી પણ આ વાક્ય ખાલી સાંભળતા વેત આપણને દાંત તો આવ્યા હસું તો આવ્યું કારણ કે આપણે નોર્મલ રીતે અત્યાર છીએ પણ આપણી સાથે આ વ્યવહાર બન્યો હોય તો કેટલો ઉદ્વેગ વાળો થાય એની વિચાર કરો હોય ઉો ને તમારા છોકરાને કો બીજી લઈ આવે બાકી આપણે તો ટાઢું આવશે શેઠને ચટકી લાગી આય કાંઈ જાય એવો નહોતો દાંત નહોતા પણ ચટકી જબરી હતી બોલો દાંત નહોતા તો એ પાવર જબરો હતો હવે ઘણી વખત એવું હોય દાંત હોય નહીં પણ જીભડીનો પાવર તો જબરો હોય દાંત જતા રહે છે પણ જીબડીના પાવર નથી જતા એ કેટલું મોટું નુકસાન બત્રીસે બત્રીસ કેદખાનામાંથી આ બત્રીસે બત્રીસ સોલ્જરો બધા મરી જાય તો આ લુલી કોઈથી મરતી નથી અને આરી જેમ ઉંમર થાય ને એમ લૂલી વધારે મજબૂત થાય બે રીતે મજબૂત થાય હા બે રીતે મજબૂત થાય એવું શાસ્ત્રમાં પણ જોવા મળે છે તમને લોકમાં પણ જોવા મળે છે અને તમે ઉંમરવાળા હો તો તમને અનુભવમાં પણ આવતું હોય તમે તો અહીં મંદિરમાં આવી ગયા નહીં વધે પછી જેમ ઉંમર થાય ને પચે નહીં તો ભજીયા ખાવાની ઈચ્છા થાય એવું થાય અને બીજું બોલવાની પણ કેટલાય વડીલો એવા છે હા સત્સંગ કરીને પોતાની જીભને એટલી કંટ્રોલ કરી હોય એને ખબર છે મારે ક્યાં બોલવું ને કેટલું બોલવું જેના કારણે ઘરમાં દેવ તુલ્યની પૂજા થાય છે અને ઘણા વડીલોને એ ખબર નથી કે ભાઈ હવે મારો કિનારો આવ્યો હવે તમે ઉપદેશ ના આપ્યા કરશો વહુ તું આમ કર ને દીકરા તું આમ કર એને ત્યાં દીકરા જન્મી ગયા એના દીકરાઓ મોટા થઈ ગયા કોલેજ કરતાં થઈ ગયા આવે તો એને જ્ઞાન થઈ જ ગયું હોય ને આટલો એને સંસાર હાંકી દીધો તમારા જેટલો અડધો તો એને હાંકી દીધો છે હવે પછી એની જોડે નાની નાની બાબતમાં રોજ ઉઠીને માથાકૂટ કરે તો પછી દુખી વડીલ થાય તો ખરા અને દુઃખી થવાનું કારણ તમે જોશો વડીલોને ઘરમાં તો કોણ દુઃખી કરે છે જીભડી જ દુખી કરે છે એના કરતા શાંતિથી સોફા પર બેઠા માળા કરો અને આપણે કાંઈ શીરો ખાવો હોય તો વહુ દીકરો જાય જોબ પર ત્યારે શીરો શેકીને ખાઈને વાસણ ધોઈને મૂકી દેવાનું જાઓ બીજું હો ત્યારે કોણ જોવા જાય ઘી કેટલું હતું ને હોજી કેટલી હતી લહેર કરો ને તમે તમારે પણ બોલવું કે કોઈ દી શીરો દેતી જ નથી ને દે ના દે તો આપણા કાંડામાં ક્યાં તાકાત નથી શીરો ખાય એવી જેમાં તાકાત હોય એની અંદર શીરો બનાવવાની તાકાત હોય જ બનાવી લેવો શનિ રવિ નહીં બનાવવાનો સોમથી શુક્રમ બનાવો તમે તમારે બારીઓ ખોલ નાખવાની સુગંધ રહે નહીં હસવા કહું છું પણ કહેવાનો અર્થ મારો એ છે વાની ઉપર બહુ કંટ્રોલ રાખીએ આપણે આને કીધું ભાઈ તું બીજી કરો ગરમા ગરમ ખાવું હોય તો શેઠને ચટકી લાગી વીસ હજાર રૂપિયા મોહવામાં મોકલીને પાછો સંબંધ કરાવ્યો દીકરાનો પોતાનો સંબંધ કરાવ્યો એવું લખ્યું છે અહીં તો કોઈએ અદ્ભુતાનંદ આનંદ ખબર આપી આ અદ્ભુતાનંદ આનંદ શિષ્ય હતો કે તમારો શિષ્ય કુએ પડવા ચાલ્યો દાંત છે નહીં અને સંબંધ કરવા આલ્યો એથી એકદમ વડતાલથી વાગડ આવીને શેઠને માંડ માંડ સમજાવ્યા બે નોકર અને એક રસોયા રાખી આપ્યો સ્વામીએ અન પણ વીસ હજાર રૂપિયા પાછા કેવી રીતે આવે તે ગઢડાના કોઠારી ભીમભાઈ દ્વારે પૈસા પાછા મેળવ્યા પણ દીકરાને બાપે દીકરીની બાપે ચૌદ હજાર જ પાછા આપ્યા છ હજાર ના આપે ચૌદ હજાર પાછા આપે છ હજાર ઘેર રાખ્યા પછી શેઠે બધા રૂપિયા ધર્માદામાં વાપર્યા ગઢડા જુનાગઢ ધોલેરા વડતાલ ચાર મંદિરમાં ચાંદીના કમાડ કરાવ્યા લો આમાં પૈસા વાપર્યા હવે ગઢે ગડપણ પણ પેલો એક શબ્દ સાંભળીને આવું થાય પણ શબ્દની આ તાકાત આવી છે માટે એને બહુ વિચારીને ઉપયોગ કરવો જેનાથી કોઈ નું ખરાબ ના થઈ જાય ખરાબ ના થઈ જાય કોઈના સંબંધો તૂટી ના જાય માટે વિચારવું કે ભગવાનના ભક્તોનો અંદર અંદરનો વ્યવહાર હોય સત્સંગનો વ્યવહાર હોય કોઈ પણ હોય પણ એની અંદર ધ્યાન રાખવું પડે તમામ શાસ્ત્રો એમ કે છે કે તમે હંમેશને માટે આ વસ્તુનું ધ્યાન રાખો સબ ધન બચન બચન રત્ન કી કી તુલસી લોક સંપત્તિ રહી બચન બીચ માય ત્રણે લોકની સંપત્તિ વચનમાં રહેલી છે આ તમે ઘણા સેલ્સમેનો તમે જોજો અહીં તો આ દેશમાં મને ખબર ને આપણા દેશમાં તો સેલ્સમેનો આવે અને સેલ્સમેનો આવીને પછી જે સેલ્સમેનની જે એને સેલ્સમેન જે એનું સેલ કરવા માટેનો જે પ્રચાર કરે ને એટલું બધું તમારે મીઠું બોલે ને એટલું બધું કરે પણ એને સેલ્સમેન કહેવાય પછી વેચ્યા પછી અમારે તો આટલી કંપની ગેરંટી આપે છે ને આવું છે ને તમે રાખો એટલે આવું થઈ જાય આ થઈ જાય એક સેમ્પલ મફતનો આપી જાય તમને અને પછી તમે ઓર્ડર આપો અને બે ત્રણ મહિનાની અંદર પ્રોબ્લેમ આવે પછી ફોન કરે જ રાખો ને એને અમે ક્યાં કીધું તું તમને આવી અમારે વાત જ નથી થઈ તો ત્રણ મહિના પછી ફોન જ ના ઉઠાવે આવું પણ થાય એને સેલ્સમેન કહેવાય આપણે સેલ્સમેન નથી થવાનું આપણે સજ્જન થવાનું છે આપણે સંત થવાનું છે આપણે ભક્ત થવાનું છે એ થવાનું છે આપણે આપણે આપણા અંતરને સુધારવાનું છે આપણી વાણીને આપણે વિચારવી ન પડે પરંતુ આપણી વાણી જેવી એવી થઈ જાય કે જે ભગવાનને ગમે એવી હોય સંતને ગમે એવી હોય ભક્તને ગમે એવી હોય કોઈને સુખરૂપ થાય એવી હોય કોઈને કંઈક ચડવાનો માર્ગ બતાવે એવી હોય કોઈક બિચારો દર્દી થઈ ગયો હોય તો એનો રોગ દૂર થાય એવી હોય કોઈ મરવા તૈયાર થયો હોય તો જીવી જાય એવું હોય કોઈ અભાવ લેતો હોય તો એને ભાવ થાય એવી હોય કોઈને અવગુણ આવતો હોય તો એને ગુણ આવતો થાય એવી હોય કોઈ ભગવાનમાંથી પાછો પડતો હોય તો ભગવાનમાં ચડવા લાગે એવી હોય સહજ એવી થઈ જાય જો આપણા હૃદયના ઉદ્દેશો બદલાઈ જાય તો આપણી વાણી બદલાઈ જ જશે આપણા આંતરિક વચનો બદ આપણા આંતરિક વિચારો જો બદલાઈ જશે તો આપણા વચન પણ બદલાઈ જ જશે અંતરના જે વિચારો છે એને બદલવાના છે કેને દુખ દેવાનો દિલ મારે ભૂલે ભૂંડો ભાવ નથી નિષ્કુળાન સ્વામીના શબ્દો ચોસઠ પદીના કેને દુઃખ દેવાનો દિલ મારે ભૂલે ભૂંડો ભાવ નથી પર ઉપકારે પળ મારે ઉપજે ઈચ્છા અંતરથી વન વિચારે પણ વાતુરે આવે થી વન વિચારે પણ વાતુરે આવે નાયંતર થી બોલે અહમમતાનું ઉતર્યું મન તન સુખ પરથી બોલે અહમ મમતા નું ગસા ઉતર્યું મન તન સુખ પરથી કેને દુખ દેવાનો દિલ મારે ભૂલે ભૂંડો ભાવ નથી સૌથી પહેલો સંકલ્પ મારે કોઈને દુઃખ નથી દેવું સૌથી પહેલો સંકલ્પ જેને પોતાની વાણીને સુધારવી હોય એનો સૌથી પહેલો દ્રઢ સંકલ્પ જોઈએ મારે કોઈને દુઃખી નથી કરવા મારે દુઃખી થવું છે મારે કોઈને દુઃખી નથી કરવા મારે બધાને સાનુકૂળ થવું છે મારે કોઈને પ્રતિકૂળ નથી થવું આ વિચાર જ્યાં સુધી ન હોય આ વિચાર જ્યાં સુધી ન હોય ત્યાં સુધી વાણીની અંદર ક્યારેય પણ એને ગમે એટલી ટ્રેન કરો ને તો એ ટ્રેનિંગ પામે નહીં કારણ કે એની ટ્રેનિંગનો પહેલી જ શરત છે મારી વાણીથી કોઈને દુઃખ ન થાય મારી વાણીથી કોઈનો મન કર્મ વચ્ચેને દ્રોહ ન થાય એ સૌથી પહેલી શરત છે એની સૌથી પહેલી શરત શરત બાજુ નજર રાખ્યા વિના કોઈ ગમે એટલું બુદ્ધિથી વિચાર્યા કરે પણ એ બાફી જ દેવાનો એ બફાઈ જ જવાનું છે નથી કારણ કે બુદ્ધિ તો છે ને લોક થઈ જાય બુદ્ધિ લોક થાય હૃદય લોક નથી થતું હૃદયનો ભાવ હંમેશને માટે એક સરખો બુદ્ધિની અંદર વિચલિતતા આવ્યા કરે હૃદયના ભાવમાં વિચલિતતા નથી આવતી માટે એ વાતને હૃદયના ભાવ સુધી પહોંચાડવી કીડી જેવા જીવને પણ દુખવો નથી શા માટે દુખાવો શા માટે દુખાવો હા શ્રીજી મહારાજે કહ્યું છે પાજી પડાવની છાયામાં દબાવું નહીં શ્રીજી મહારાજે કહ્યું છે ભગવાનના સ્વરૂપનું કોઈ ખંડન કરતો હોય ત્યારે એના વેન ઉપર વેન લાવવું એ બરાબર છે પણ એ પણ વિવેકથી વિવેકથી તલવારની જેમ ને કટારની જેમ નહીં વિવેકથી વિવેકથી પણ બધું કહી શકાય છે પાજી પડાવની છાયામાં દબાવું નહીં એનો અર્થ એ નથી કે ધડાધડી બોમ્બ ગોળા ફોડ નાખવા પાજી પડાવની છાયામાં દબાવું એટલે યોગ્ય રીતે શાસ્ત્રની રીતે ભગવાનને ગમે છે એ રીતે ભગવાનની રૂચિને જાણીને એની જે રજૂઆત કરવી એ પાજી પડાવની છાયામાં ડબાયા ન કહેવાય એવું જરૂરી નથી કે જોર જોરથી કટારની જેમને તલવારની જેમ તમે શબ્દ બોલો તો જ બરાબર કહેવાય એવું જરૂરી નથી વિવેકથી વિનયથી નમ્રતાથી ચોક્કસ બધું જ કહી શકાય છે કહી શકાય છે બોલી શકાય છે પરંતુ નમ્રતા વિવેક અને વિનય ચૂકાઈ જાય એટલે ગમે એવું હોય સાચું હોય છતાં પણ એ કોઈને સુખરૂપ થતું નથી એક બ્રાહ્મણ એક ખેડૂતને ઘેર ભિક્ષા માગવા ગયો તે ખેડૂતે ખીચડી આપી એટલે બ્રાહ્મણ એના જ ઘરમાં રાંધવા મૂકી ખીચડી આપી એટલે ખીચડી રાંધેલી ને એ દાળ ચોખા આપ્યા બ્રાહ્મણને તો જાતે જ કરે ને બ્રાહ્મણ તો પટેલનું ખાય નહીં એટલે બ્રાહ્મણની દ્રષ્ટિ પટલાની ઉપર પડી પટલાની થોડા જાડા હતા શરીરે એટલે બ્રાહ્મણ કે બસ ખાઈ શરીર જ વધાર્યું છે કામ કરો નહીં કાંઈ ઘરનો આ ખાઈ ખાઈ ને આવું પાડા જેવું શરીર કર્યું પાછો એમાંથી અધૂરું ખીચડી ચાલુ જ હતી આ બાજુ ચડવાની એને અગ્નિ પ્રગટાઈ દીધો તો ખીચડી ચાલુ થઈ ગઈ હતી અડધી ચડવા આવી હતી નવરો બેઠો હતો એટલે ભગવાનના જપ કરવા જોઈએ ને ભિક્ષા મળી તો હું બોલવાની જરૂર હતી પટલાની ઓલી પટલાની ગુસ્સે થઈ બ્રાહ્મણને ક્યાં જતો રહીથી ઊભો થા આલતો થા ક્યાંયથી બોલો બ્રાહ્મણ કે આટલી ખીચડી થઈ જાય પછી જાઓ તને કીધું ને આ ખીચડીનું હાંડલું અહીંથી મારું હાંડલું છે મારો ચૂલો છે મારા લાકડા છે ખીચડી તને દાનમાં આપી પાછી ખીચડીઓ જ લઈ ને હાંડલું ધોઈ જા હવે આને શું કરવાનું તે કપડું હતું ભાઈ જોડે અડધા ચોખા દાળ આમ હજુ અડધી ચડવા આવી હતી કપડાની અંદર ખીચડી નાખી પેલું હાંડલું ધોયું ધોઈને મૂક્યું આ તો ભાઈ પટલાની ની પટેલે શું કરે ખાટલે બેહ પટેલ માળા કરે ઓલો કે ભાઈ પટેલ સમજાવો તો કે ના ભાઈ એને હું ના સમજાવું તને ખબર છે આ તો તને તો ખીચડી લઈને જવા દીધો મને તો ઘરની બહાર કાઢે તું હાલતો જ થઈ જાય અહીંથી હાંડલું ધોઈને બ્રાહ્મણ ને હાલતો થયો તે પેલી જોડીમાં જે ખીચડી નાખીને એમાંથી પાણી નીતરે બધુંય પાણી નીતરે ગામના પાદરમાં બધા પૂછ્યું આ શું નીતરે છે બ્રાહ્મણ કે મારી જીભ નીતરે છે ક્યાં હું નીતરે છે જીભ નીતરે છે એટલે બાપા જીભના નીતરાવ થોડા ઓછા રાખવા આપણી જીભો બહુ નીતરી ગઈ બહુ નીતરી ગઈ જ્યાં નીતરવાનું છે ત્યાં નીતરતી નથી જેવી રીતે નીતરવું જોઈએ નીતરતું નથી નથી નીતર નથી નીતરવા જેવું એવું નીકળી નીતરી જાય છે માટે ભગવાનનો ભક્ત જે સત્સંગ કરવા વાળો છે જે કલ્યાણના માર્ગે ચાલેલો છે જેને ભગવાનનો રાજીપો લેવો છે જેને ભગવાનની મૂર્તિમાં અતિશય હેત કરવું છે એને તો શાસ્ત્ર ના જ પાવે કોયલે આવીને કયું દ્રવ્ય આપ્યું છે અહીં જે કીધું છે ને એ જ અને આ લોકમાં ગધેડાનો શો અપરાધ થયો છે પણ વાણી રૂપી મધુરતાથી માણસને બીજું કાંઈ પ્રિય લાગતું નથી કઠોર વાની હોય તો કરેલો ઉપકાર પણ નાશ પામે છે એક જગ્યાએ એક રસોડાની અંદર સ્ત્રી ભક્તો સેવા કરતા હતા સત્સંગનું જ રસોડું આ એટલે સ્ત્રી ભક્તો સેવા કરતા હતા રસોડામાં એમાં કોઈ વડીલ સ્ત્રી ભક્ત આવ્યા હશે કે બધું સંભાળતા હોય ત્યાંના એવા કોઈ ભક્ત આવ્યા એટલે ઓલા સ્ત્રી ભક્તો જે હતા એ યુવાન હશે અને વાતો કરતા હશે આ વડીલ હતા એ ખરેખર ભક્તિપરાયણ હતા એટલે એમને ઓલા યુવાન હોય યુવતીઓ હોય એ બધા વાતો કરે જગતની અને સેવા કરતા હોય તો ગમે નહીં એટલે એમને એવું કહેવું હતું કે તમે બધા ભજન કરતા કરતા સેવા કરો આપણને સંતો કથામાં શું કહે છે આપણે શાસ્ત્રો વાંચીએ એમાં શું આવે છે લાડુબાન જીવબા કેવી રીતે અનકૂટ કરતા હતા તો આપણે ભજન કરતા કરતા સેવા કરો જગતની વાતો કે ઘરની વાતો કરતા સેવા કરશો નહીં આ મંદિર છે પરંતુ એ સ્ત્રી ભક્તનો ભાવ તો આ જ હતો પણ એ બોલ્યા એવું એ કાબરો કલબલ ના કરશો શું બોલ્યા કાબરો કલબલ ના કરશો હવે વાત એમને કહેવાનો અર્થ એવો હતો કે તમે ભજન કરો પરંતુ જે ઉચ્ચારણ થયું કે હે કાબરો કલબલ ના કરશો એનો અર્થ શું થઈ ગયો કે તમે ભગવાનના ભક્ત જ છે ઓલા પણ તમે એને કાબર કહી દીધા હવે એ કાબર એ ભાષાનો દોષ છે એને એને કાબર તરીકે જોયા નથી પરંતુ એ ભાષાનો દોષ છે પોતાના ઘરમાં પણ એવું બોલી જતા હોય જેના કારણે સત્સંગમાં પણ એવું બોલાઈ જાય માટે ઘરમાં પણ ભાષાને સુધારો સત્સંગમાં પણ સુધારો વ્યક્તિ વ્યક્તિ સાથે સુધારો કોઈને કડવી વાત કેવી છે તેની રજૂઆતને પહેલા શીખીએ શીખીએ રજૂઆત થઈ શકે છે રજૂઆત કડવી રજૂઆત પણ થઈ શકે છે અને કાંઈક કડવું કહેવું પડે તો કહેવું પણ પડે અને કહેવું જ જોઈએ પણ એની રીતથી રીત વિના જે થાય છે અને રીતથી કહેવામાં પણ સમયને પણ પારખવો પડે ઘણા રીતથી કે પણ સમયને પારખે નહીં સમયને પણ જોવો પડે ઘણી બધી રીત અને ઘણા બધા વિવેકો છે સમયને પારખવો પડે વ્યક્તિની બોડી લેંગ્વેજને પણ વાંચવી પડે અને પછીથી રીતથી વાત કહેવામાં આવે ને તો ગમે એવો અવળો હોય ને તોય વાત મનાય બાકી ગમે એવો હવળો હોય ને પણ આપણને રીત ના આવડતી હોય સમય પારખતા ના આવડતો હોય એની બોડી લેંગ્વેજ વાંચતા ના આવડતી હોય ને આપણે પછી એને સુધારવા જઈએ તો આપણે બગડીએ કંઈ સુધરે નહીં આપણી અંદર બીજા બે દોષ આવે આપણી વાણીને કારણે માટે ભગવાનના ભક્તે થોડું વિચારવું તમારા દીકરા દીકરીઓને કાંઈ કહેવું હોય ને કે તમારે કોઈ પણ જગ્યાએ પતિ પત્નીને પણ કાંઈ કહેવું હોય ને તો વિચારવું હવે પેલો પતિ થાકીને આવ્યો હોય અને હાંજ પડે સીધો જ એને હું તમે આવું ને આવું મારે જોબ છૂટી ગઈ છે ને આ છે ને તે છે ને ઓલું ને એની ઉપર સીધો દ્રાશકો નાખો તો ઓલા બિચારાને ખાવું ના ભાવે હાંજ પડે એટલી તો માનસાઈ હોય ને આપણી અંદર કે કોઈ વ્યક્તિ બહારથી આવ્યો હોય તો શાંતિથી જમી લે પછીથી એને જો રાત્રે અઢાર કલાક બાર કલાકની જોબ કરીને આવ્યો હોય તો શનિ રવિ રજા હોય બીજું કાંઈ ઉતાવળ હોય નહીં તો આપણે કહે કે શનિ રવિ આપણે થોડું બેસવું છે તમને ટાઈમ મળે ને થાક ઉતરી જાય પછી આપણે વાતો કરશું એવી રીતે વાત ના થઈ શકે થઈ શકે પણ ઘણાને એવો વિવેક જ ના હોય આજે તો આવે એટલે મારે વાત કહી જ દેવી છે તો હું વાત કહીને કરી દેશો લો આ દિવાળી આવે છે ને ત્યારે જે હોય એ પણ મારે તો એક અછોડો જોઈએ જ છે મારે એક ચેન લેવાની છે આ દિવાળી પર દિવાળી તો આવા દે દિવાળી આવા ચાર મહિના બાકી છે એમાં કેટલા બધા શનિ રવિ આવશે આવે ને તો દિવાળી કકરાટ કરવાની જરૂર ક્યાં છે પણ ઘણાનો નો સ્વભાવ જ એવો હોય અને આવ્યો છે જમવા બેઠો છે ત્યાં જમાડતા જમાડતા કકરાટ કરે આવું ક્યારેય પણ ન કરવું સત્સંગના ઘરમાં આવું ન થવું જોઈએ થતું હોય તો નહીં જ થતું હોય પણ ન થવું જોઈએ સાચી રીત થી વાત કહેતા આવડે તો પણ સમયને વિના વાત ના કહેશો સમયને પારખો સામે પરિસ્થિતિને પણ જો એની અવસ્થા પણ જો એની ઉંમરને પણ જો એની સમજણને પણ જો એની સમજણ જો હતી નહીં હોય તો તમે ગમે એટલી રીતથી રજૂ કરશો તોય નથી એ સમજવાનું માટે આ બધા વિચારો વાણીમાં બહુ જરૂરી છે હવે ઘણા એક એક ભાઈ અહીંયા આગળ બહુ વર્ષો પહેલા અમેરિકાની અંદર હતા તે મારી સામે જ ઘટના બની ગઈ હું બેઠો ને પેલો છોકરો આવ્યો એટલે એના બાપા એ છોકરો બંને આવ્યા પેલા બાપા મને કે સ્વામી આને સમજાવો સમજાવો કે આને સમજાવો મેં કીધું શું સમજાવું અરે એને સમજાવો કે હારો મારી પાએ કે છે મારે આવા પેન્ટ જોઈએ અને મારે આવી ગાડી એના બાપા ઠીંગડા મારેલી ચડ્ડીઓ પહેરતા હતા કે એના જેટલા હતા ત્યારે અને આ લોકોને અમેરિકામાં જન્મ્યા એટલે ગાડીઓ નાન તેન મારી સામે આમ બોલતા હતા મેં કીધું વાંધો નહીં તમે શાંતિથી હવે એમને એ દીકરાને કેવડાવું તું મારી સાથે તો એનો વિવેક શું ચૂક્યા એ દીકરાની સામે જ એ દીકરા માટેના બધા જ કુવાક્યો એ મારી આગળ બોલ્યા હવે મારી વાતની અસર એનું પર નહીં થાય એને ખરેખર મને એકાંતમાં કહી દેવાનું હતું કે સ્વામી આવું છે થોડું સમજાવજો એનો પિતા તરીકેનો રોલ બરાબર છે પણ એની રીત સમય બધું ચૂકી ગયા હવે મારે વાક્ય બોલવાનું રહેતું જ નથી હું બોલું એ પેલા તો ઓલોએ કહી દીધું કે સ્વામી મારા ડેડીને સમજાવો ને એમના હતા એમાં અમે શું શું કરીએ લો હવે સમજાવવાનું પૂરું થઈ ગયું પિક્ચર પૂરું હવે એને શું સમજાવું શું કેવું શું ઉપદેશ આપવો એટલે ઘણીક વખત આપણે કોઈકને સુધારવા માટેના વાણી દ્વારા હજાર પ્રયત્ન કરતા હોઈએ પણ આપણો સુધારો જ નથી હોય આપણે ક્યાંથી બીજાને સુધારવાના આપણે પોતે નથી સુધર્યા અને આપણે આખા જગતને સુધારવા નીકળીએ આપણે પરિવારમાં પોતે નથી સુધર્યા અને આપણે આખા પરિવારને સુધાર દેવો હોય આપણે સત્સંગમાં પોતે નથી સુધર્યા અને આપણે આખા સત્સંગને સુધાર દેવો હોય કોઈ દી શક્ય નહીં બને અશક્ય વાત છે અશક્ય વાત દુઃખી થવા સિવાય બીજું કાંઈ નહીં ને બ્લડ પ્રેશર વધે એ સિવાય કશું ના થાય બ્લડ પ્રેશર વધે રોગ થાય હાર્ટ એટેક આવે સુગર હાઈ થઈ જાય આ જ બધું થાય બાકી બીજું કાંઈ ના થાય ટેન્શન ટેન્શન રહે કે હું કહું છું પણ સુધરતું નથી કહું છું પણ સુધરતું નથી કારણ કે આપણને રીત અને વ્યવસ્થાની ખબર નથી કોઈ વ્યક્તિના દોષને સુધારવો એક વ્યવસ્થાનો ભાગ છે વ્યવસ્થાનો ભાગ છે સૌથી પહેલા વિચારવું પડે કે મારા બોલવાથી પરિણામ શું આવશે પરિણામ વિચાર્યા વિના હવે એ ભાઈ જેના માટે આવ્યા હતા એ કેસ તો એને જ પૂરો કરી દીધો મારી હામે જ પૂરો કરી દીધો પછી ઓલા દીકરાને મેં કીધું તું જા મહારાજ પાસે જઈને પ્રદક્ષિણા દંડવટ કર મારે તાર પપ્પા અરે બેવું છે ઓલો ગયો પછી મેં એમને કીધું ભગત તમે આવ્યા જ ખોટું આને લઈને કારણ કે તમે એને જે કહેવાનું હતું એ તો તમારે મને એકાંતમાં કહેવું જોઈએ એની જગ્યાએ તમે એની સામે એ પણ પાછા કુત્સિત ભાષામાં તમે વાત કરો છો એનો અર્થ એ થઈ ગયો એને તમારા આમથી ભાવ ગયો આવે જો હું એને વાત કરું ને તો એને એમ થાય કે સ્વામી મારા ડેડીનો પક્ષ લેશે મારું તો કાંઈ સમજતા જ નથી એટલે મારી વાત પણ આવે અને નહીં મનાય માટે શબ્દોને બહુ તોડીને બહુ વિચારીને આપણે જે શબ્દ દ્વારા કંઈક સારું કરવા માગીએ છે એ સારું કરવા માટેનું આખું આયોજન જેમ ટેબલ પ્લાન્ટ જોઈએ ને કોઈ પણ કાર્ય કરવા માટે એમ વાનીને બોલવા માટે પણ ટેબલ પ્લાન્ટ જોઈએ કા ટેબલ પ્લાન્ટ આપણી બુદ્ધિમાં પેલે બુદ્ધિમાં જોઈએ અને કાં તો આપણું હૃદય એવું કરી દીધું હોય કે ઓટોમેટિક ટેબલ પ્લાન્ટ થઈને જ આવે બધું અંદરથી ફિલ્ટર છે ને સો ફિલ્ટરથી ગળીને પછી જ બહાર આવે ઓટોમેટિક અંદર જ ફિલ્ટર એટલા મૂકી ગયા હોય એટલે ખબર હોય કે આ શબ્દનું ઉચ્ચારણ આટલું થાય ન થાય અહીં આટલું કરાય ન કરાય એ ઓટોમેટિક અંદરથી જ ભગવાન પ્રેરણા કર દે એટલું અંદરની સાઈડને એ અંદરનું ફિલ્ટર એક જ છે જીવ પ્રાણી માત્રનો દ્રોહ ન થઈ જાય એની બીક રાખવી સારંગપુરના બીજા પ્રમાણે જેને મૂર્તિમાં અતિશય હેત કરવું છે ને જીવ પ્રાણી માત્રનો મહારાજ કે અમારાથી કોઈ દુખાયો હોય તો પાસે જઈને મહારાજ કે જેવી રીતે રાજી થાય ને એવું કરીએ છે જેમ રાજી થાય એમ કરીએ છે આવી ભાવના જ્યારે હૃદયની અંદર હોય ને ત્યાર પછી બહાર આવે આવે એ ભાવમાંથી છે માટે ભાવ સુધી પહોંચવું આ વાત બહુ અગત્યની છે જીવનમાં બહુ જરૂરી છે એટલે જ હું આ વાતને વારે વારે ગોળ્યા કરું છું કારણ કે ગુણ ગ્રાહક આ ગ્રંથ એ આપણને સૌથી પહેલા આ જ શીખવાડે છે આટલો સુધારો થઈ ગયો એટલે બધું સુધરી ગયું તો આપણે જીવનની અંદર એવું થાય એવી આપણે મહારાજને પ્રાર્થના કરીએ સ્વામીને પ્રાર્થના કરીએ હજુ આજ જ કડી અને બીજી કડી એને આપણે આગળ સાંભળશું ગણેશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વ દેવેરમ ભક્તિ ધર્માત્મજમ બાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ્બ જે શ્રી ગણેશ્યામ મહારાજની